આપણે એક સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ ધોરણ 12 વિષય એકાઉન્ટમાં પાઠ પહેલો એમાં ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન અને એમાં આજે લેક્ચર નંબર 9 માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે. આજે લાસ્ટ 8મા લેક્ચરમાં આપણે શું કર્યું તો કે સ્વાધ્યાયમાં પેજ નંબર 311 દાખલા નંબર 6 પૂરો કર્યો આપણે. આ ભાગીદારી પેઢીના વિસર્જનનું ચેપ્ટર છે એમાં તમને આમનો પૂછવાની થાય છે. 3 માર્કની આમનોંધ એટલે એક એક આમનોંધ એક એક માર્ક તમને પૂછવામાં આવશે પ્રશ્ન નંબર 23 અને 24માં. આપણે હવે આમનોંધમાં આપણે કરવાનું કેટલું હતું તો કે પેજ નંબર 311 ઉપર દાખલા નંબર 5 એ થઈ ગયો કમ્પ્લીટ, પછી દાખલા નંબર 6 એ કમ્પ્લીટ થઈ ગયો, પછી આપણે ઉદાહરણ લેવાનું છે. આજે પેજ નંબર 286 ઉપર ઉદાહરણ 10 પેજ નંબર 286 એમાં ટોટલ 1 થી 15 લેવા રહેવા છે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે નીચેના સંદર્ભોમાં શું આમનોંધ થાય એવું તમને પૂછશે. તો એમાંથી તમારે 3 આમનોંધ લખવાની હોય, 4 આમનોંધ લખવાની હોય તો મેં તમને નમૂનાની આમનોંધ લખાવી, તમારે એને આધારે તમારે આગળ વધવાનું. પેજ નંબર 286 ઉપર છે ઉદાહરણમાં 1 થી 15 વ્યવહાર આપ્યા છે. તો આપણે એક તો એક વ્યવહારો જોતા જઈએ અને આમનોંધ કરતા જઈએ અને પેટી બાબત જે લખતા જઈએ, બાબત જે લખવી ફરજિયાત રહેશે. હવે આપણે પેજ નંબર 286 ઉપર જુઓ, માલનું કે નિકાલ ખાતાનો નમૂનો આપ્યો છે એની નીચે ઉદાહરણ પહેલું આપ્યું છે. તો નીચેના વ્યવહારોની આમનોંધ લખો એવું લખ્યું. ઉદાહરણ પહેલું પેજ નંબર 286 ઉદાહરણ પહેલું નીચેના વ્યવહારોની આમનોંધ લખો એમાં નંબર 1. તો આમનોંધ લખો એટલે તમારું ચેપ્ટર કયું છે? આ ભાગીદારી પેઢીના વિસર્જનનું ચેપ્ટર છે. તો તમારે વિસર્જન અંગેની પેઢીના વિસર્જન અંગેની આમનોંધ લખવાની હોય એમાં શું લખવું જોવો. નંબર 1 તમને પેલા ડિટેલ આપશે, વ્યવહાર આપશે. વિસર્જન વખતે પાકા સર્વેમાં જમીન મકાનના 1 લાખ અને રોકાણો રૂપિયા 50,000 બતાવેલ છે, તેના અનુક્રમે 80,000 અને 60,000 ઉપજ્યા. તો આ શું કહેવા માંગે તો કે અત્યારે જમીન પેઢીના ચોપડે 2 મિલકત છે, જમીન મકાન 1 લાખ દર્શાવેલ છે અને રોકાણો 50,000. આ 2 વસ્તુ પેઢીના ચોપડે છે, 2ની ચોપડે કિંમત છે, બતાવેલ છે એનો અર્થ એમ કે ચોપડે કિંમત અનુલન કરો, બતાવેલ છે અને ચોપડે કિંમત હોય તો તમારે ચોપડે કિંમતથી ખાતું બંધ કરવાનું છે. તો જમીન મકાનની મિલકત કહેવાય, રોકાણો અને ધંધાની મિલકત કહેવાય, તો આપણે એના ખાતા બંધ કરવાના છે. તો મિલકતના ખાતા હંમેશા ચોપડે ઉધાર હોય છે, મિલકત લેણા બાજુ એટલે ઉધાર સાઈડ, તો ઉધાર સાઈડ એટલે મિલકત લેણા સાઈડ એટલે ઉધાર સાઈડ કહેવાય. તો ઉધાર હોય તો પોતે હવે આમનોંધમાં જમા થઈ જશે. તો 2નું આપણે એકાએક ખાતું બંધ કરી શકીએ, સંયુક્ત આમનોંધ લખી શકીએ. તો પહેલા છે 1 લાખ ને બીજાના છે 50,000, ટોટલ 1,50,000 થી આપણે ખાતું બંધ કરશું. આ વ્યવહાર જે તમારે 2 આમનોંધ કરવી પડશે એમાં નંબર 1માં તમારે રોમન આંકડામાં 1 લખવું પડશે. બંધ કરીને તમે ક્યાં લઈ જશો? મિલકત બધી માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ. તો અહીં લખાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, એ નો સરવાળો પણ ના થાય. તો જો જમીન મકાન 1 લાખ છે અને રોકાણો 50,000, 2 નો ટોટલ કરી નાખો એટલે 1,50,000 થાય. તે જમીન મકાન ખાતે જમા કેટલા? તો કે 1 લાખ. 1 લાખ થી ખાતું બંધ, જમીન મકાન હતા ઉધાર, તો જમીન મકાન ની આમનોંધમાં લખીને કે જમા, એટલે જમીન મકાન નું ખાતું બંધ થઈ ગયું અને માલ મિલકત નિકાલ ખાતા ઉધાર બાજુ લઈ ગયું. હજી એક મિલકત છે તે રોકાણો ખાતે જમા કેટલા? તો કે 50,000. આ બે કઈ કિંમત દેખીને? ચોપડે કિંમત, યાદ રાખજો આ બે ચોપડે કિંમત આવે, ચોપડે કિંમત થી ખાતું બંધ કરવાનું છે. બાબત છે, બાબત એમાં શું લખવાનું? તો કે જમીન મકાન અને રોકાણોનું ખાતું બંધ કરી ક્યાં લઈ ગયા? માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. તેના કઈ કિંમતે લઈ ગયા? તો કે ચોપડે કિંમતે લઈ ગયા, એટલે જમીન મકાન અને રોકાણોનું ખાતું બંધ થઈ ગયું અને માલ મિલકત નિકાલ ખાતા કઈ બાજુ લઈ ગયા? ઉધાર બાજુ લઈ ગયા. હવે તમારે એની ઉપજ અંગેની નોંધ કરવાની, એને જુઓ તેના અનુક્રમે 80,000 અને 60,000 ઉપજે. તમને કીધું જ છે ઉપજ્યા, ઉપજ્યા નીચે અંડરલાઈન કરો. ઉપજ્યા એટલે ધંધામાં રોકડ આવે, ત્યાં લખો ધંધામાં રોકડ આવે, રોકડ એ મિલકત છે, મિલકત આવે તો ઉધાર કરવા પડે. તો ટોટલ 2નો સરવાળો કરી નાખો, 80,000 વત્તા 60,000, ટોટલ 1,40,000 આવે. તો 1,40,000 ધંધામાં આવે એટલે રોકડ ખાતે ઉધાર થાય. બીજું એનો નિકાલ થઈ ગયો એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા થાય. કે તમે નિકાલ કરો છો, માલ મિલકત નિકાલ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. તો ધંધામાંથી મિલકત જાય છે, તો ધંધામાંથી મિલકત જાય તો માલ મિલકત નિકાલ ખાતે તમારે જમા કરવા પડે. તો એમાં રોમન આંકડામાં આપણે 2 લખીશું. તો ધંધામાં રોકડ આવી એટલે રોકડ / બેંક ખાતે ઉધાર,
કેટલા દેયનો સરવાળો કરો 1 લાખ ને 40000 થા સુધો 80000 વત્તા 60000 એટલે 8 ને 6 14 1 લાખ ને 40000 તે હવે નિકાલ થી કયો હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા 1 લાખ ને 40000 બાબત છે જમીન મકાન અને રોકાણોના ઉપજ્યા તેના નીચે અંડરલાઇન કરના પણ તમે અંડરલાઇન કરશો એટલે વ્યવહાર આપણો પૂરો થઈ ગયો પેલો વ્યવહાર પૂરો થઈ ગયો મિલકતોના બે ખાતા બંધ કરે ક્યાં લઈ ગયા માલ મિલકત નિકાલ ખાતામાં કઈ બાજુ ઉધાર બાજુ કઈ કિંમતે તો કે ચોપડે કિંમતે એટલે જમીન અને મકાનનું પહેલા જમીન અને રોકાણોનું ખાતું બંધ થયું જમીન મકાન અને રોકાણોનું ખાતું બંધ થઈ ગયા પછી એને આપણે માર્કેટમાં વેચી નાખી તો બજારમાં ઉપર કે બજારમાંથી પૈસા આવે એટલે રોકડ પબ્લિક તમારે રોકડ એ લખવાનું બેંક એ લખવાનું બેંક માન્ય છે તો રોકડ ધંધામાં આવે એટલે રોકડ બેંક ખાતે ઉધાર થાય અને મિલકતનો નિકાલ થઈ ગયો મિલકત વેચાઈ ગઈ એટલે માલ મિલકત નિકાલ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું હોવાથી તો જાહેર જમાના નિયમ અનુસાર તો માલ મિલકત નિકાલ ખાતે તમારે જમા લખી નાખવા પડશે હવે એના પછીનો વ્યવહાર જુઓ પેજ નંબર 287 ઉપર જુઓ વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 4 લાખ છે જે પૈકી ચાલુ મિલકતો 40% છે જેના જેમાં રોકડનો વિસર્જનનો સમાવેશ થાય છે સ્થિર મિલકતોનું બીજું નામ રાખો બિન ચાલુ મિલકતો સ્થિર મિલકતોના 120% રકમ ઉપજી જ્યારે ચાલુ મિલકતોની 80% રકમ ઉપજી તો આ આવો વ્યવહાર આપણે સ્વાધ્યાયની અંદર આવી ગયો છે પેજ નંબર 311 ઉપર હું તમને બતાવું પેજ નંબર 311 ઉપર છે કાકા આપણે પેજ નંબર 311 ઉપર ત્રીજો એમાં પેઢીની કુલ મિલકતો 2 લાખ છે જે પૈકી ચાલુ મિલકતોના 40% એવું કીધું એટલે ટૂંકમાં પાંચમાનો ત્રીજો એના જેવો છે આપણે પેલા સિમ્પલ પેલા ગણતરી કરી લઈએ તો જુઓ પેલા આપણે ગણતરી કરીએ કુલ મિલકતો કેટલી તો કે મિલકતો છે ને આપણે ગણતરી કરી લઈએ કુલ મિલકતો 4 લાખ છે બરાબર સમજો વ્યવહાર નંબર 2 કુલ મિલકતો 4 લાખ છે પેઢીની કુલ મિલકતો 4 લાખ છે જે પૈકી ચાલુ મિલકતો 40% છે તો મિલકતો બે પ્રકારની હોય ધંધામાં એક બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો આપણે જોઈએ તો મિલકતોના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવ્યા છે બિનચાલુ મિલકત અને ચાલુ મિલકત તો હવે આપણે ચાલુ મિલકત તરફ આગળ વધીએ એના બે ભાગ પાડ નાખીએ ચાલુ મિલકત તો કે ચાલુ મિલકતો તો એક બાજુ ચાલુ મિલકત લખો તો બીજી બાજુ કઈ રાખવી પડે બિન ચાલુ મિલકતો તો આપણી પાસે જે ચાલતી મિલકતો હોય ધંધામાં એક ચાલુ મિલકત અને બિન ચાલુ મિલકત હવે ચાલુ મિલકતો છે ને 40% છે અહીંયા લખવાના 40% તો 40% હોય કેટલા હોય એટલે સાહેબ 100 હોય તો 100 માંથી 40% બાદ કરો એટલે બાકીની બિન ચાલુ મિલકત થાય કેટલી ટકા તો કે 60% ગણે જો 40% ચાલુ મિલકતો હોય તો ટકાવારીની દ્રષ્ટિએ બિન ચાલુ મિલકતો તમારે 60% લખવી પડે હવે તમારે શું કરવાનું તો કે 4 લાખ ના કેટલા ટકા કરવાના તો 4 લાખ ના 40% કરવાના કેટલા 40% કરશો ને ચોકે ચોકે 100 કેટલા આવે તો કે 1 લાખ ને 60000 આવે કેટલા આ ચાલુ મિલકત આવી ગઈ હવે બિન ચાલુ મિલકતો જોવી હોય તો કે બિન ચાલુ મિલકતો કેટલા ટકા છે તો કે 60% કેમ કે 40% આવે કે 60% આવે 4 લાખ ના 60% એટલે 6 4 24 એટલે આપણે લખીએ 4 લાખ એને ગુણ્યા 60% કરવાના તો 60% કરો 4 લાખ ના 60% એટલે 6 4 24 2 લાખ ને 40000 રૂપિયા શું એ બિન ચાલુ મિલકત હોય હવે આગળ વધીએ તો તમને એમ કીધું કે બિન ચાલુ મિલકતોમાં રોકડ 20000 નો સમાવેશ થાય તો રોકડ આપણે કીધું હતું જતે વખતે થિયરી સમજો કે રોકડ હોય તો રોકડ સિવાયની મિલકતો બિન ચાલુ મિલકતો રોકડ સિવાયની મિલકતો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ લઈ જવામાં આવે છે તો રોકડ નામની મિલકતનું ખાતું બંધ કરવાનું આવતું નથી રોકડ તો આપણે રોકડ ખાતા ઉધાર બાજુ રાખવાની ખાશે તો રોકડનું ખાતું બંધ ન કરવાનું રોકડ તો રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આપે લાગે લખાય એટલે ચાલુ મિલકત છે આપણી પાસે કેટલી તો કે ચાલુ મિલકતો આપણી પાસે 1,60,000 છે તો આમાંથી તમારે બે ભાગ પાડવાના 1,60,000 માંથી બે ભાગ પાડવાના તો 1,60,000 કુલ ચાલુ મિલકતો બરાબર સમજો એમાંથી તમારે રોકડ કેટલી તો કે રોકડ એમાંથી તો રોકડ અને અન્ય ચાલુ મિલકતો રોકડ સિવાયની અન્ય ચાલુ મિલકતો તો રોકડ 1,60,000 માંથી રોકડ કેટલી સંકળાયેલી છે તો કે 20,000 રૂપિયા માંથી કાઢ નાખો આમાંથી 20,000 રૂપિયા બાદ કરો 1,60,000 માંથી 20,000 બાદ કરો એટલે 1,40,000 આવે
તો આ છે ચોપડે કિંમત કઈ કિંમત અન્ય ચાલુ મિલકતની ચોપડે કિંમત કેટલી એ 1,40,000 પછી આ ચોપડે કિંમત કેટલી એ બિન ચાલુ મિલકતોમાં આ ચોપડે કિંમત હવે આની ઉપજ કેટલી એ પહેલા આપણે ખાતું બંધ કરવાનું થશે તો કે ચાલુ મિલકતની ચોપડે કિંમત કેટલી એ 1,40,000 વિધાઉટ કેશ રોકડ સિવાય રોકડ 1,40,000 રોકડ સહિત 1,60,000 રોકડનું જો ખાતું બંધ કરવાનું હોય અને માલ એક કરવાનું છે કે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ રોકડ લઈ જવાની હોય નહીં એના સિવાયની બધી મિલકત લઈ જવાની હોય વાસ્તવિક અવાસ્તવિક બધી અદ્રશ્ય બધી મિલકત લઈ જવાની હોય પણ એ રોકડ નામની મિલકત લઈ જવાની હોતી નથી અને તમારે માલ મિલકત નિકાલ ખાતું જે મિલકતોના ખાતા બંધ કરશો અન્ય ચાલુ મિલકત અને ચાલુ મિલકત ત્યારે તમારે બે જાતની મિલકત લઈ જવાની કે નિકાલ ખાતે ઉધાર બે નો સરવાળો કરવાનો કેટલા તો કે 2,40,000 બિન ચાલુ મિલકતો અને 1,40,000 અન્ય ચાલુ મિલકતો છે બે નો સરવાળો કરો બે ચોપડે કિંમત જ છે ચોપડે કિંમત અને ચોપડે કિંમત બરાબર યાદ રાખજો 2,40 અને 1,40 એટલે 2,83,000 રૂપિયા માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ જશે કઈ કઈ મિલકત આપણે ખાતું બંધ કર્યું તો કે ચાલુ મિલકતો તે ચાલુ મિલકતો ખાતે જમા કેટલા ચોપડે કિંમત કેટલી લેવાની 1,40,000 પછી બિન ચાલુ મિલકતો તે બિન ચાલુ મિલકતો ખાતે જમા કેટલા 2,40,000 ચોપડે કિંમત લેવાના તો તમારે એવું યાદ રાખવાનું કે રોકડ આમાં આવવી જોઈએ નહીં કુલ મિલકતો 4,00,000 છે એમાં સાચી એમાં રોકડ આવવી જોઈએ નહીં રોકડ 20,000 ઓછી થઈ ગઈ જો 4,00,000 માંથી 20,000 રૂપિયા રોકડ ઓછી કરી નાખો એટલે 3,80,000 સુધી જશે તો હવે બાબત જેમાં લખવાનું તો કે બાબત જેમાં ચાલુ મિલકતો અને બિન ચાલુ મિલકતો નું ખાતું બંધ કરી ક્યાં લઈ ગયા મામીની ખાતે લઈ ગયા તેના તો બેના ખાતા તમે બંધ કરી દીધા બિન ચાલુ મિલકતનું ખાતું બંધ કર્યું 2,40,000 થી અન્ય ચાલુ મિલકતનું ખાતું બંધ કર્યું 1,40,000 થી હવે એ ચોપડે કિંમતે ખાતા બંધ થઈ ગયા રોકડ એમાં આવી નથી ખાસ યાદ રાખો આમાં રોકડ લેવાની નથી રોકડ બે સિવાયની મિલકતો માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ જાય છે ખાતા બંધ કરવા માટે રોકડ બેંક સિવાયની મિલકતો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ લઈ જવી આપણે થિયરીમાં જે તે વખતે જોયું હવે એની ઉપજ તરફ આગળ વધો તો એની ઉપજમાં તમે શું કરશો તો કે ઉપજ જુઓ અહીંયા છે ને સ્થિર મિલકતોની ઉપજ કેટલી આવી આની ઉપજ કેટલી આવી 120% ઉપજ આવી સ્થિર મિલકતો એટલે બિન ચાલુ મિલકતો 120% ઉપજ આવી તો એના 120% કરવાના કેના 2,40,000 ને 120% કરશો ને એટલે 2,28,000 ઉપજ આવશે કેટલી 2,28,000 ઉપજ આવી 2,28,000 ઉપજ કેની આવી બિન ચાલુ મિલકત હવે અન્ય ચાલુ મિલકતની ઉપજ કેટલા ટકા રહી તો 80% એટલે આ ચાલુ મિલકતો 1,40,000 છે એના કેટલા ટકા ઉપજ આવી તો કે એ ઉપજ આવી 80% 14,112 1,12,000 ઉપજ કેવી રહી તો કે ચાલુ મિલકતની ઉપજ આવી આ ઉપજ અને ઉપજનો તમારે સરવાળો કરવાનો છે આ બે નો સરવાળો કરવાનો એક ઉપજ અહીંયા આવી 2,88,000 બીજી ઉપજ અહીંયા આવી 1,12,000 તો કુલ ઉપજ કેટલી થશે બે નો સરવાળો કરી નાખવાનો તો આ બોક્સ માં હું લખું છું આ 2,88,000 ઉપજ અને 1,12,000 ની ઉપજ બે નો સરવાળો કરો એટલે 88 ને 12 1,00,000 ને 2,00,000 કુલ ઉપજ 4,00,000 થશે તો ઉપજ કુલ 4,00,000 થાય એટલે આપણે રોમન આંકડામાં ઉપજ ની નોંધ કરીએ રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર કુલ ઉપજ કેટલી આવી તો કે 4,00,000 કેવી રીતે આવી તો કે જુઓ 2,88,000 ઉપજ કેની આવી તો કે બિન ચાલુ મિલકત પછી
1,12,000 ઉપર કેની એવી 1,12,000 ઉપર કેની એવી તો કે અન્ય ચાલુ નહીં કરે 2,88,112,000 બે નો સરવાળો કરો આપણે 4 તે હવે એનો નિકાલ થઈ જાય તો ક્યાં આવે માલ ઉત્તર નિકાલ ખાતા જમા બચ્યું કેમ કે આયા માલ ઉત્તર નિકાલ ખાતા તમે ઉધાર દીધું તો હવે શું કરવાનું જમા તો કે માલ મિલકત નિકાલ ખાતે જમા 4 બાબત છે મિલકતોના ઉપજ્યા તેના મિલકતોની ઉપજ થઈ તેના તો 4,00,000 રૂપિયા ધંધામાં રોકડા એવા છે રોકડ બેંક ખાતે ઉધાર 4,00,000 તે માલિકના નિકાલ ખાતે જમા રોકડા ઉપજ્યા તેના પછી ઈ વ્યવહાર પૂરો થઈ ગયો પછી ત્રીજો વ્યવહાર જુઓ પેઢીના વિસર્જન સમયે યંત્રોની ચોપડા કિંમત 70,000 છે એક ભાગીદાર 78,000માં લઈ જાય સંડોલન કરો ચોપડા કિંમત કેટલી હતી અત્યારે 70,000 તો તમારે 70,000 વાળી આમ નોંધ લખવાની અને પછી જે ભાગીદાર લઈ જાય છે 78,000માં તો 78,000 વાળી આમ નોંધ લઈ જાવ લખવાની તો તમારે બે આમ નોંધ લખવાની એક ચોપડા કિંમતની આમ નોંધ લખવાની અને એક જેટલામાં લઈ જાય એની આમ નોંધ લખવાની તો યંત્રોની ચંદલન કરો યંત્રો એ મિલકત છે મિલકતની બાકી હંમેશા ઉધાર હોય તો પોતે આમ નોંધમાં જમા થઈ જાય અને મિલકતનું ખાતું બંધ કરીને ક્યાં આવી જાય બેંકતોના ખાતા માલ કર નિકાલ ખાતામાં ઉધાર બધો તો તમારે નંબર 3 માં બે આમ નોંધ કરવી પડશે તો પેલા મિલકતનું ખાતું બંધ કરશું યંત્રોનું ખાતું બંધ કરીએ એટલે ક્યાં લઈ જશે તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ચોપડે કિંમતે લઈશું આપણે ચોપડે કિંમત કેટલી તો કે 70,000 તો 70,000 થી ખાતું બંધ કરો તે કયું ખાતું બંધ કરો યંત્રો તે યંત્રો ખાતે જમા 70,000 આ કઈ કિંમત આવી ચોપડે કિંમત બાબત છે યંત્રોની ચોપડે કિંમતથી ખાતું બંધ કર્યું તેના યંત્રોનું ચોપડે કિંમતથી ખાતું બંધ કર્યું તેના હવે એની ઉપજમાં શું કરશો તો કે ઉપજ છે ને એ ઉપજ નથી પણ ભાગીદાર લઈ જાય છે પેજ નંબર જુઓ 288 ઉપર છે તો જે ભાગીદાર લઈ જતો હોય તો ભાગીદાર એ વ્યક્તિ છે વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર તો ધંધામાંથી લાભ લેનાર હોય તો ભાગીદારના મૂળ ખાતે ઉધાર કરી નાખે ભાગીદારનું નામ કાંઈ એવું નથી તો આપણે એમ લખી નાખીએ ભાગીદારના મૂળ ખાતે ઉધાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર કેટલામાં લઈ જાય તો કે 78,000માં લઈ જાય 78,000 ઉધાર તે ધંધામાંથી આ યંત્રોનો નિકાલ થયો તે યંત્રો ખાતે જમા 78,000 બાબત છે યંત્રો ભાગીદાર લઈ ગયા તેના તો ભાગીદાર જે યંત્રો લઈ જાય છે તો ભાગીદારના મૂળ ખાતે ઉધાર થાય લાભ લેનાર ખાતે ઉધાર કરવા પડે એટલે ભાગીદારના મૂળ ખાતે ઉધાર થાય અને ધંધામાંથી યંત્ર જાય છે એટલે નિકાલ થયો કહેવાય એટલે તે યંત્રો તે માલ મિલકત નિકાલ ખાતે તે માલ મિલકત નિકાલ ખાતે જમા તે માલ મિલકત નિકાલ ખાતે જમા કેમ કે નિકાલ કરો તો માલ મિલકત નિકાલ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે તો ધંધામાંથી યંત્ર જાય છે એટલે ભાગીદાર લઈ ગયો એટલે ભાગીદારના મૂળ ખાતે ઉધાર થયા અને હવે મિલકતનો નિકાલ થઈ ગયો એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા તો આ વચ્ચે યંત્રો ભાગીદાર લઈ ગયા તેના ત્યાર પછી નંબર 4 છે એમાં એક જ આમનું થાય તમે જોજો પેઢીનો વિસર્જન ખર્ચ 20,000 થયો દરેક વિદ્યાર્થી પાસે ટેક્સબુક હોવી જ જોઈએ અને એમાં ધ્યાન આપવાનું છે રકમ વાંચવાની ટેવ પાડવાની છે પેઢીનો વિસર્જન ખર્ચ 20,000 થયો તો વિસર્જન ખર્ચની આમનું આપણે જે તે વખતે નમૂનાની આમનું લખી નાખી કે વિસર્જન ખર્ચ મેં તમને અલગ અલગ રીતે સમજાય તો કે પહેલા તો પેઢીનો વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો હોય પેઢીનો વિસર્જન ખર્ચ પેઢીએ ભોગવવાનો હોય પેઢીએ ચૂકવવાનો હોય સિવાય કે ભાગીદાર ભોગવતો હોય ભાગીદાર ચૂકવતો હોય તો વાત અલગ છે અહીંયા તમને ખાલી એટલું કીધું કે પેઢીનો વિસર્જન ખર્ચ 20,000 થયો બસ આટલું એટલે 20,000 થયો એટલે કોણ ભોગવતો હશે અને કોણ ચૂકવતો હશે તો કે પહેલી દ્રષ્ટિએ આપણે લોજિક લગાડીએ સિમ્પલ લોજિક કે પેઢીનો વિસર્જન ખર્ચ પેઢીએ ભોગવવાનો હોય છે કાંઈ તમને કહે નહીં એટલે પેઢી ચૂકવે પેઢી ભોગવે પેઢી ભોગવે પેઢી ચૂકવે તો મેં તમને કીધું હતું કે ખર્ચ થાય એટલે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર આવક થાય એટલે માલ મિલકત નિકાલ ખાતું જમા કરવું તો ખર્ચ થયો કહેવાય અંડરલાઈન કરો વિસર્જન ખર્ચ તો ખર્ચ થાય તો એ ખરાબ બાબત કહેવાય તો ખર્ચ થાય તો નામીની ખાતું ઉધાર કરો અને ધંધામાંથી રોકડા જાય છે થયો એટલે રોકડા જાય કાયમો કહે એટલે ધંધામાંથી રોકડા જાય છે રોકડ ખાતે જમા નાખીશું તો આપણે ધંધામાં ખર્ચ થાય છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલો ખર્ચ થયો તો કે 20,000 રૂપિયા ખર્ચ થયો
અને માનક નિકાલ માટે ઉદાહરણ તે ધંધામાંથી રોકડ લઈ શકે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા કેટલા તો કે 20000 બાબત છે વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના વિસર્જન ખર્ચ આપણે ચૂકવી દીધો હવે એટલે ધંધામાંથી રોકડ દે એક બાજુ ખર્ચ થયો એટલે ખરાબ બાબત છે એટલે માલિક નિકાલ ખાતું ઉધાર લે અને બીજી બાજુ ધંધામાંથી રોકડ દે એટલે ઉધાર થતું ખાતું તમારે માલિક નિકાલ ખાતું આવશે અને જમા થતું ખાતું રોકડ દે આવશે વ્યવહાર નંબર 5 તો વ્યવહાર નંબર 5 લખું છું એમાં તમે શાંતિથી સાંભળજો ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડે નીચેની મિલકતો છે જો આટલી મિલકતોને દર્શાવે છે મકાનની ચોપડે કિંમત 2,00,000 રૂપિયા પછી ફર્નિચરની ચોપડે કિંમત 40,000 પછી પાઘડીની ચોપડે કિંમત છે 20,000 અને યંત્રોની ચોપડે કિંમત 30,000 છે પછી નીચે લખ્યું મકાનના 2,20,000 ઉપર જ્યાં ફર્નિચરના 50,000 ઉપર જ્યાં અને યંત્રોની ચોપડે કિંમત જુઓ 30,000 રૂપિયા છે એ 30,000 ની ઉપર જાય અને પાઘડીની કોઈ કિંમત ઉપરતી નથી બસ આમનો નકો તમને કીધું ને આમનો નકો કેવા સંજોગોમાં આમનો નકશો પેઢીના વિસર્જન સમયે તમારે આમનો નકવાની છે તો પહેલા તો આપણે નિયમ અનુસાર શું કરતા હતા મિલકતો છે બધી જો મકાનની મિલકત કહેવાય ફર્નિચર મિલકત કહેવાય પાઘડી મિલકત કહેવાય યંત્રો મિલકત કહેવાય એ ધંધાની મિલકતોના ખાતા આપણે પહેલા બંધ કરી દેશું તો મિલકતોના ખાતા આપણે પહેલા બંધ કરીએ તો મિલકતોની બાકી હંમેશા કેવી ઉધાર હોય મિલકતોની બાકી ઉધાર હોય તો હવે આમનોમાં શું લખી નાખવાનું જમા લખી નાખવાનું તો ઉધાર કેને ખાતે કરશો તો કે માલ અંતર નિકાલ ખાતું આપણું પ્રાઇમ અકાઉન્ટ છે મુખ્ય ખાતું આપણું કયું છે માલ અંતર નિકાલ ખાતું તો માલ અંતર નિકાલ ખાતે આપણે ઉધાર કરશું અને બધી ચારે ચાર મિલકતો જમા કરશું બીજું કે હંમેશા ચોપડે કિંમતથી ખાતા બંધ કરવાના હોય તો મિલકતોના ખાતા બંધ કરી હંમેશા માલ અંતર નિકાલ ખાતું ઉધાર થાય તો આપણે આમાં બે આમનું કરીશું તો પાંચમામાં રોમનમાં એક લખીએ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર હવે જેટલી મિલકત હોય ને એ બધી મિલકતનો સરવાળો કરી નાખાય એક અલગ અલગ આમનું કરવાની જરૂર નથી તમે સંયુક્ત આમનું તમે કરી શકશો જુઓ મકાન છે ચોપડે 2,00,000 ફર્નિચર છે 40,000 એટલે 2,40,000 પછી પાઘડી છે 20,000 2,40,000માં 20,000 નાખો એટલે 2,60,000 2,60,000માં 30,000 નાખો એટલે 2,90,000 નો આંકડો આવશે ચારે મિલકત નો સરવાળો 2,90,000 તમારે લખી નાખવાના 2,90,000 હવે ચારે ચાર મિલકત ચોપડે ઉધાર છે જો ચોપડે ઉધાર હોય તો આમનો શું થઈ જાય ખાતા બંધ કરવા હોય તો ચારે ચાર મિલકતના તમારે ખાતા બંધ કરવાના ખાતા બંધ કરવા માટે શું કરવું પડે ઉધાર હોય તો શું લખી નાખવું પડે જમા તે ચારે ચાર મિલકતના ખાતા બંધ કરો તે મકાન ખાતે જમા એમ ચોપડે કિંમત છે 2,00,000 પછી મકાન પછી છે ફર્નિચર તે ફર્નિચર ખાતે જમા ફર્નિચર છે 40,000 ચોપડે કિંમતથી ખાતા બંધ કરવાનું તે તો કે 20,000 અહીંયા 20,000 લખવાનું તે પાછળ પછી યંત્રોની ચોપડે કિંમત કેટલી તો યંત્રો ખાતે જમા લખવાના યંત્રો છે ઉધાર તો યંત્રો ખાતે જમા લખાઈ જવા જોઈએ તે યંત્રો ખાતે જમા 30,000 બાબત છે મિલકતોના ખાતા બંધ કરી મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના નીચે અંડરલાઈન કરી નાખવાની પછી પાંચમામાં બીજી લખવાની પાંચમામાં પહેલી અને પછી પાંચમામાં બીજી તો મિલકતોના ખાતા બંધ થઈ ગયા હવે તમારે ઉપજની નોંધ કરવાની છે તો જો ત્રણ બે મિલકતની ઉપજ તો તમને આવી છે જમીન મકાનની ઉપજ કેટલી આવી જુઓ જમીન મકાનની ઉપજ 2,20,000 આવી આ જમીન મકાનના ઉપજ પછી ફર્નિચરના કેટલા ઉપજ જુઓ ફર્નિચરના 50,000 ઉપજ છે પછી યંત્રોની કેટલી કિંમત આવશે તો યંત્રોની ચોપડે કિંમત જુઓ 30,000 છે તો યંત્રોની ચોપડે કિંમત 30,000 આવશે પછી પાઘડીની કોઈ કિંમત ઉપજતી નથી તો પાઘડી ઉપજતી ન હોય તો તમારે પાઘડી સરવાળામાં લેવાની નથી પાઘડીની ઉપજ મૂલ્ય શૂન્ય છે તમે ચાર મિલકતના ખાતા બંધ થયા ચોપડે કિંમતથી ખાતા બંધ થઈ ગયા હવે એની ઉપજની વાત આવે તો ઉપજ તો તમને કહી દીધું કે જમીન મકાનના 2,20,000 ઉપજા ફર્નિચરના 50,000 ઉપજા અને યંત્રોની ચોપડે કિંમત ઉપજી યંત્રો છે 30,000 તો 30,000 સરવાળામાં લઈ લો અને પાઘડી જે છે પાઘડી કેટલી છે 20,000 એની કોઈ કિંમત ઉપજતી નથી તો તમારે ઉપજ કિંમત શૂન્ય નથી હવે આ ત્રણ આંકડાનો સરવાળો 5 ને 8 ને 10 નું શૂન્ય
દ્વિતીય પડી ગયા એટલે કુલ ઉપજ કેટલી થાય 3 લાખ ની કુલ ઉપજ થાય તો ધંધામાં કુલ ઉપજ કેટલી આવે 3 લાખ રૂપિયા તો ધંધામાં રોકડ આવે તો ઉધાર એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર કેટલી ઉપજે તો કે 3 લાખ તે અને નિકાલ થઈ ગયો બધી મિલકતનો નિકાલ થઈ ગયો એક મિલકતની તો ઉપજ આવતી નથી તો 3 મિલકતનો નિકાલ થાય નિકાલ થયો ન તો અર્થ એમ થાય કે ધંધામાંથી મિલકતો જાય છે મિલકતો જાય જાય તો જમા થાય એટલે માલ મિલકત નિકાલ ખાતે તમે જમા કરી નાખો એટલે સમજી લેવાનું કે એ મિલકતોની ધંધામાં ઉપજ આવી ગઈ છે અને હવે એનો નિકાલ થઈ ચૂક્યો છે તો તમારે માલ મિલકત નિકાલ ખાતે જમા નથી નાખવાનું એટલે ક્યાંય લખવાનું માલ મિલકત નિકાલ ખાતે જમા 3 લાખ રૂપિયા બાબત છે મિલકતોના મિલકતોના ઉપજ્યા તેના ઉપજ્યા તેના તો મિલકતની ઉપજ આવી 3 લાખ તો રોકડ ધંધામાં રોકડ આવે છે રોકડ બેંક ખાતે ઉધાર થાય અને ધંધામાંથી નિકાલ થયો એટલે માલ મિલકત નિકાલ ખાતું જમા થાય શા માટે માલ મિલકત નિકાલ ખાતું જમા થાય એટલું રીઝન એ છે કે માલ મિલકત નિકાલ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું હોવાથી ધંધામાંથી જાહેર જમા થાય ધંધામાંથી મિલકતો હોય જાય છે એટલે તમે માલ મિલકત નિકાલ ખાતે હવે જમા કરી શકશો નંબર 6 છઠ્ઠો વ્યવહાર જુઓ છઠ્ઠા વ્યવહારમાં આપણે જોઈ લઈએ કેટલી આમનું થશે પહેલા વ્યવહાર આપણે રીત કરીએ તો જુઓ છઠ્ઠો વ્યવહાર જુઓ ભૂતકાળમાં માંડી વાળાની કારકાત 12,000 પૈકી 10,000 પરત મળી હતી અંડરલાઈન કરો આ વ્યવહાર આપણે સ્વાધ્યાયમાં આવી ગયો છે પેજ નંબર 311 ઉપર દાખલા નંબર 6 નો ત્રીજો યાદ હોય તો પેજ નંબર સ્વાધ્યાયમાં પેજ નંબર 311 ઉપર દાખલા નંબર 6 નો ત્રીજો એના એ આપણે ભણી ગયા હવે આપણે આવડવું જોઈએ નંબર 6 ભૂતકાળમાં માંડી વાળેલ કાલખાત 12,000 પૈકી 10,000 પર પડ્યા બોર્ડમાં પૂછાય લખી લેજો અહીંયા બોર્ડમાં પૂછાય રિપીટ થવાની પૂરેપૂરી શક્યતા છે અને લખોની મોસ્ટ ટાઈમ તો જુઓ ભૂતકાળમાં આપણે કાલખાત કેટલી માંડી ગઈ 12 એમાંથી પાછા આવ્યા કેટલા તો એમાંથી ખાલી 10,000 રૂપિયા પરત આવ્યા તો જેટલા પરત આવ્યો હોય ને વિસર્જન વખતે ધંધામાં આવક કેટલી થઈ વિસર્જન વખતે ધંધામાં આવક થઈ ખાલી 10,000 તો 10,000 ઉપર રાઈટ મારો 12,000 ઉપર ચોપડી મારવી એટલે તમારે કન્ફ્યુઝન ન થાય તમને એમ થાય મારે સાહેબ 10,000 ની આમ નોંધ લખવી કે 12,000 ની કે 2 ની આમ નોંધ લખવી તમારે 12,000 ની આમ નોંધ લખવાની ન હોય 12,000 એ ભૂતકાળમાં માંડી વાળેલું ખાતું છે એટલે એ દેવાદારનું ખાતું તો બંધ થઈ ગયું છે હવે દેવાદારને યાદ નથી કરવાના પણ એ આપણે પૈસા આપવા આવે આપણે વિસર્જન કરીએ છીએ પેઢીનું ત્યારે પેઢીનું વિસર્જન કરતા હોય ત્યારે ધંધામાં આવો ગમે ત્યાંથી થાય રોકડ બેંક ખાતે ઉધાર થાય અને ભાવખાત પરત ધંધાની ઉપજ છે એટલે ઉપજ હોવાથી આપણે ક્યાં ખાતે જમા લખી સારી બાબત છે હવે ખાતા તો આપણે બધા બંધ જ કરવાના હોય બંધ થઈ જ ગયા હોય તો હવે આપણે આવક થાય તો માલ મિલકત નિકાલ ખાતું જમા કરવાનું ખર્ચ થાય તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કરવાનું તો એ બધા આમ કરવાની ધંધામાં શું આવે છે ઓકે રોકડ રોકડ પબ્લિક બેંક ખાતે ઉધાર કેટલા આવ્યા તો કે 10,000 બરાબર યાદ રાખજો 12,000 ની આમ નોંધ જ લખવાની 10,000 ની આમ નોંધ લખવાની તે ધંધામાં આવક થઈ એટલે સારી બાબત છે તે માલ મિલકત નિકાલ ખાતે જમા કેટલા તો કે 10,000 બાબત છે બાબત જેમાં લખવાનું કાલખા પરતના મળ્યા તેના કાલખા પરત થઈ જેના આપણને રોકડા પૈસા મળ્યા તો કાલખા પરતના મળ્યા તેના પછી 7મો વ્યવહાર જુઓ પેજ નંબર 289 ઉપર જુઓ 289 7મો વ્યવહાર એક પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ નથી પરંતુ વિસર્જન સમયે તેના વેચાણના 35,000 ઉપજ અંડરલાઈન કરો તો આ વ્યવહાર પણ આપણે આવી ગયો સ્વાધ્યાયમાં પેજ નંબર 311 ઉપર દાખલા નંબર 6-8 દાખલા નંબર 6-8 માં આપણે ભણી ગયા કે પેઢીના ચોપડે કોઈ મિલકત દર્શાવેલ ન હોય અને એની ઉપજ આવે તો પેલા તો પહેલી વાત તો એ મિલકત દર્શાવેલ હોય તો તમારે મિલકતનું ખાતું બંધ કરવું પડે મિલકત તો છે જ નહીં દર્શાવેલી કઈ મિલકત તો કે પાઘડી એટલે પાઘડીનું ખાતું બંધ કરવાનું છે નહીં સીધી ઉપજની આમ નોંધ લખો ઉપજ એટલે ધંધામાં રોકડ આવે કેટલી રોકડ આવી 35,000 અને ધંધામાં આવક થાય તો સારી બાબત કહેવાય સારી બાબત હોય તો માલ મિલકત નિકાલ ખાતું જમા ખરાબ બાબત હોય તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર તો પેલા પાઘડીની આમ આપણે ચોપડે દર્શાવેલ નથી એટલે એની ખાતું બંધ કરવાની જરૂર નહીં પડે સીધી આપણે એની ઉપજ કરીશું તો અહીંયા આપણે લખી શકીએ નંબર 7 પેઢીના ચોપડે પાકડી દર્શાવેલ નથી સીધી ઉપજની અમલું કરીએ એટલે ઉપજ થાય એટલે રોકડ પબ્લિક બેંક ખાતે ઉધાર કેટલી ઉપજ થઈ તો કે 35,000 ની ઉપજ થાય એટલે ધંધામાં રોકડ આવી એટલે રોકડ બેંક ખાતે ઉધાર થાય અને ધંધામાં આવક થાય તો
सारी बाबत छे એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા કેટલા તો કે 35000 બાકી છે પાગડીના ઉપજ્યા તેના ઉપજ્યા તેના તો પાગડીના કેટલા ઉપજ્યા તો કે 35000 ઉપજ્યા તો તમે લખી નાખો પાગડીના પાગડી વેચાણના ઉપજ્યા તેના એની તકમાં પાગડીનું ખાતું બંધ નથી કરવાનું એટલું યાદ રાખજો પાગડી એ મિલકત છે પણ પેઢીના ચોપડે મિલકત તો દર્શાવેલી નથી તો મિલકત ચોપડે દર્શાવેલી ન હોય તો મિલકતનું ખાતું બંધ ન થાય એટલે પાગડીનું ખાતું બંધ કરવાનું નથી સીધી તમારે ઉપજ જ કરવાની ઉપજની એક જ આમ નોંધાય ધંધામાં રોકડ આવી અને રોકડ બેંક ખાતે ઉધાર થાય અને સારી બાબત છે આવક થાય તો સારી બાબત છે તો માલ મિલકત નિકાલ ખાતું જમા થાય નંબર 8 આઠમો વ્યવહાર જુઓ એક ભાગીદાર નરેશ કરીને છે ભાગીદાર રૂપિયા 30000 દેવી ઊંડી ચૂકવવાનો સ્વીકારે છે તો આપણે આઠમા વ્યવહારમાં છે ને આપણે બે આમ નોંધ કરીશું એને એક જ આમ નોંધ આવી આપણે બે આમ નોંધ કરીશું કેમ બે આમ નોંધ તો જો દેવી ઊંડી અંડરલાઈન કરો દેવી ઊંડી એ ધંધાનું દેવું છે તો દેવી ઊંડીનું ચોપડે ખાતું તો હોય ને પેલા તો જ એ ચૂકવવાનું સ્વીકારે ને એવું નથી કીધું તમને કે દેવી ઊંડી ચોપડે દર્શાવેલ નથી એવું નથી એમાં એમ કીધું કે દેવી ઊંડી ચૂકવવાનું સ્વીકારે છે તો એનો અર્થ એમ થાય દેવી ઊંડીનું ખાતું તો હોય જ ચોપડે તો દેવી ઊંડીનું ખાતું પહેલા આપણે બંધ કરવું પડે આઠમામાં તમારે બે આમ નોંધ કરવી પડશે રોમન એક અને રોમન બે તો પહેલી કઈ આપણે આમ નોંધ કરશું તો કે મિલકતનું ખાતું આપણે દેવાનું ખાતું બંધ કરશું દેવું કયું છે તો કે દેવી ઊંડી દેવી ઊંડી દેવું કહેવાય દેવાની દેવાની બાકી જમા હોય તો પોતે આમ નોંધ ઉધાર થઈ જાય અને એ ખાતું બંધ થઈને ક્યાં આવી જાય માલ મિલકત નિકાલ ખાતું આપણે જોયું છે એટલે પહેલા તો આપણે ચોપડે કિંમત કેટલી છે 30000 તો 30000 થી પહેલા આપણે ખાતું બંધ કરીએ દેવી ઊંડી છે જમા તો આપણે ઉધાર લઈ નાખીએ દેવી ઊંડી ખાતે ઉધાર 30000 તો આ ચોપડે કિંમત હું પહેલા ખાતું બંધ કરું છું તે ક્યાં લઈ જશો માલ મિલકત નિકાલ ખાતે જમા 30000 એટલે માલ મિલકત નિકાલ ખાતે ગયા એટલે ખાતું પહેલા બંધ થઈ ગયું હવે અહીંયા બાબત છે માં શું લખવાનું તો કે દેવી ઊંડીનું ખાતું બંધ કર્યું તેના બંધ કર્યું તેના દેવીનું ખાતું આપણે બંધ કરી દીધું બંધ કરી ક્યાં લઈ ગયા માલ મિલકત નિકાલ ખાતામાં કઈ બાજુ જમા બાજુ દેવાના ખાતા વધારે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ મિલકતોના ખાતા વધારે મામીની ખાતામાં ઉધાર બાજુ હવે એના એની આપણે ચૂકવણી નથી કરવાની દેવું હોય તો આપણે એને ચૂકવી દેવા પડે ચૂકવવાના નથી પણ કોઈ ભાગીદાર સ્વીકારીએ ભાગીદારનું નામ એક છે નરેશ તો ભાગીદાર એ વ્યક્તિ છે તો એને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે અને બીજું બીજી સાઈડ તમે વિચારશો તો દેવી ઊંડી ધંધામાંથી નિકાલ થઈ રહ્યો છે કેમ કે એ જ્યાં સુધી નહીં સ્વીકારે અથવા તો તમે ચૂકવણી નહીં કરો ત્યાં સુધી દેવી ઊંડીનો નિકાલ થયો ગણાય નહીં નિકાલ ક્યારે થાય કે કોઈ ભાગીદાર સ્વીકારી લે તો ભાગીદાર સ્વીકારે તો સારી બાબત છે ભાગીદાર સ્વીકારે તો ધંધાને લાભ આપનાર કહેવાય ધંધાને વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા તો ભાગીદાર ધંધાને લાભ આપનાર છે તો આપનાર ખાતે જમા કરવા પડે અને બીજું કે ધંધામાંથી એ નિકાલ થાય છે અને જો અહીંયા તમે મામીની ખાતું જમા કર્યું તો હવે તમારે મામીની ખાતું ઉધાર કરવાનું અને લખવાનું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા ચોપડે કિંમતથી નિકાલ કરવા મળે છે કઈ દીધું ન હોય એટલે ચોપડે કિંમતથી આપણે સ્વીકારી લેવા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને ભાગીદાર સ્વીકારે છે તો ધંધાને લાભ આપનાર છે ધંધાને લાભ આપનાર હોય તો આપનાર ખાતે જમા થાય તે નરેશના મૂડી ખાતે જમા કરીશું તે નરેશના મૂડી ખાતે જમા 30000 બાબત છે ભાગીદાર નરેશે દેવી ઊંડી ચૂકવવાનું સ્વીકાર્યું તેના ભાગીદાર નરેશે દેવી ઊંડી ચૂકવવાનું સ્વીકાર્યું તેના તો ભાગીદાર સ્વીકારી લેતો હોય તો ભાગીદાર ધંધાને લાભ આપનાર છે આપનાર ખાતે તમારે જમા લખવા પડે અને ધંધામાંથી નિકાલ થાય છે તો દેવી ઊંડીનો નિકાલ થઈ ગયો એટલે માલ મિલકત નિકાલ ખાતું તમારે ઉધાર લખવું પડશે કેમ કે તમે માલ મિલકત નિકાલ ખાતું જમા કર્યું તો હવે તમારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવા પડશે જેથી કરીને ક્રોસ એન્ટ્રી લાગી જશે ત્યાર પછી ટૂંકમાં આમાં દેવી ઊંડીની એક જ આમનું લેખી છે ભાગીદારે જે ચૂકવવાનું સ્વીકાર્યું નહીં પણ આપણે બે આમનું લખવાની કેમ કે પહેલા આપણે દેવી ઊંડીનું ખાતું બંધ કરવું પડે તો દેવી ઊંડીનું ખાતું દેવી ઊંડી દેવું છે દેવાનું ખાતું બંધ કરવા માટે ક્યાં લઈ જવું પડે માલ મિલકત નિકાલ ખાતામાં જમા કરજો જમા હોય તમારે ઉધાર કરવા પડશે અને દેવી ઊંડી તમારે ઉધાર કરવા પડશે તો કયું ખાતું ઉધાર થશે માલ મિલકત નિકાલ ખાતું જમા થશે
ભાગીદાર સ્વીકારતો હોય તો ભાગીદાર એ ધંધાને લાભ આપનાર છે તો આપનાર પાસે તમારે જમા લખી નાખવાના હવે આઠમામાં મેં બે આમ નોંધ કરી છે પછી નવમો જે વ્યવહાર છે એમાં તમારે ચાર આમ નોંધ થશે તો એ ચાર આમ નોંધ છે ને હવે આપણે આ પાઠની અંદર વર્ક કરી દઈએ હવે એના પછી જો નવમો વ્યવહાર આપણે કોઈ છે પેજ નંબર 289 ઉપર છે નવમો વ્યવહાર જો આઠ વ્યવહાર આપણે થઈ ગયા નવમો વ્યવહાર આપણે જોઈ લઈએ દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટબુક હોવી જોઈએ એમાં ધ્યાન આપશે દરેક વિદ્યાર્થી વાંચવાની ટેવ પાડવાની છે તો તમને વધારે ખ્યાલ આવશે સમજાશે નંબર 9 વ્યવહાર નંબર 9 પેજ નંબર 289 પેઢીના વિસર્જન સમયે દેવાદારે 80,000 અને લેણદારો 40,000 છે દેવાદારો કેટલા છે 80,000 દેવાદારો એટલે મિલકત કહેવાય દેવાદારો એટલે લેણું કહેવાય અને લેણદારો એટલે દેવું કહેવાય ભાગીદાર પ્રત્યેક 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારોને ચૂકવે છે આ પ્રશ્ન આપણો આ વ્યવહાર આપણે છે ને સ્વાધ્યાયમાં પેજ નંબર 311 ઉપર 5-11 નોંધો યાદ રાખજો એ આપણે શીખી ગયા છીએ એના જેવો પાછો રિપીટ થયો યાદ રાખજો ઉદાહરણમાંથી પણ બેઠે બેઠું પૂછવામાં આવે છે હવે આ વ્યવહારની ચાર આમ નોંધ થશે કેમ કે એક બાજુ લેણું છે તો એક બાજુ દેવું છે તો લેણાનું ખાતું બંધ કરવું પડશે તો એક બાજુ દેવાનું ખાતું બંધ કરવું પડશે કેમ કે દેવું અને લેણું લેણું અને દેવું બે સામસામે હોય ક્રોસમાં હોય એટલે આપણે સંયુક્ત આમ નોંધ ન કરી શકીએ તમારે લેણાનું ખાતું બંધ કરવું પડે પછી દેવાનું ખાતું બંધ કરવું પડે પછી ભાગીદાર જે દેવાદારો સ્વીકારી લે છે એની આમ નોંધ કરવી પડે અને લેણદારો ચૂકવવાનું સ્વીકાર એની આમ નોંધ કરવી પડે ટોટલ ચાર આમ નોંધ કરવી પડે તેની આમ નોંધ આપણે શું કરશું તો કે નવમામાં પેલી પેલા દેવાદારનું ખાતું બંધ કરી દેવાદારો છે કેટલા 80,000 દેવાદારો શું કહેવાય લેણું કહેવાય લેણું હોય ચોપડે તો એ ઉધાર ઉધાર હોય તો આમ નોંધમાં પોતે શું થઈ જાય જમા થઈ જાય અને ક્યાં આવી જશે મિલકતો અને બધું લેણું ક્યાં જાય માલ મિલકતની માલ ખાતામાં ઉધાર બચ્યું કઈ કિંમતે ચોપડે કિંમતે એટલે ચોથા નવમામાં પેલી માલ મિલકતની માલ ખાતે ઉધાર 80,000 તે દેવાદારો ખાતે જમા 80,000 બાબત છે દેવાદારનું ખાતું બંધ કરી માલમિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના ટૂંકમાં દેવાદારનું ખાતું તમારે બંધ કરીને અને ક્યાં લઈ જવાનું માલમિલકત નિકાલ ખાતા ઉધાર બાજુ ગઈ જશે ટૂંકમાં એ ચોપડે કિંમતથી ખાતું બંધ થયું હવે દેવાદારનું ખાતું બંધ થઈ ગયું એવી રીતે તમારે લેણદારનું ખાતું બંધ કરવાનું છે તો લેણદારો કેટલા છે ચોપડે જુઓ 40,000 છે લેણદારો એટલે દેવું દેવાની બાકી હંમેશા જમા હોય તો આમ નોંધ ઉધાર થઈ જાય એટલે બીજી આમ નોંધ જુઓ લેણદારો ખાતે ઉધાર 40,000 ચોપડે કિંમત તે માલમિલકત નિકાલ ખાતે જમા 40,000 બાબત છે લેણદારનું ખાતું બંધ કરી મામીની ખાતે લઈ ગયા ટૂંકમાં દેવાદારો ખાતું બંધ કરીને ક્યાં લઈ ગયા માલમિલકત નિકાલ ખાતા ઉધાર બાજુ લઈ ગયા તો લેણદારોનું ખાતું બંધ કરીને તમે કી બાજુ જશો તો કે માલમિલકત નિકાલ ખાતામાં જમા બાજુ જશે ટૂંકમાં લેણું માલમિલકત નિકાલ ખાતામાં ઉધાર જાય અને દેવું માલમિલકત નિકાલ ખાતામાં જમા બાજુ છે દેવાદારોની બાકી ઉધાર હતી તો આમ નોંધ અહીં જમા થઈ ગઈ લેણદારોની બાકી જમા હતી તો આમ નોંધ અહીં ઉધાર થઈ ગઈ ઉધાર હોય જમા થયા અને જમા હોય ઉધાર થયા એટલે દેવાદારો અને લેણદારોનું ખાતું બંધ થઈ ગયું હવે દેવાદારો કેટલા ચોપડે હતા તો કે 40,000 ના દેવાદારો હતા અને દેવાદારો 80,000 હતા 80,000 ના દેવાદારો છે ને એ એક ભાગીદાર પ્રત્યેક 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેશે તો દેવાદારો એ મિલકત કહેવાય મિલકત ધંધામાંથી લઈ જવાનું છે પણ કઈ કિંમતે 80,000 ની 80,000 ની તમારે એને 80,000 ને 20% કરવાના તો 20% માંથી ઓછા કરવાના તો 20% લેખે કેટલા થાય તો કે 16,000 રૂપિયા ઓછા કરવા પડે 80,000 ના 20% 16,000 રૂપિયા 16,000 માંથી બાદ કરી નાખો 80,000 માંથી 16,000 જાય એટલે કેટલા વધે 64,000 માં આ દેવાદારો લઈ જાય કોણ લઈ જાય ભાગીદાર પ્રતિક તો ભાગીદાર પ્રતિક એ વ્યક્તિ છે તો વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર થાય તો કોણ લાભ લેનાર છે તો ભાગીદાર પ્રતિક તો ભાગીદાર પ્રતિક ના મૂળ ખાતે ઉધાર 64,000 યાદ રાખજો 64,000 લેવાના છે 80,000 લેવાના નથી 80,000 માંથી પહેલા 16,000 બાદ કરવા પડશે ઓછી કિંમતે લઈ જાય જો 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેશે તો દેવાદારો સ્વીકાર હોય તો દેવાદારો ધંધામાંથી જાય છે મિલકતો જાય છે તો મિલકતો કોણ સ્વીકારી લે છે ભાગીદાર પ્રતિક તો ભાગીદાર એ વ્યક્તિ છે તો વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર ભાગીદાર પ્રતિકના મૂળ ખાતે ઉધાર 64,000 80,000 માંથી તમારે 16,000 બાદ કરવાના મેં ટૂંકી ગણતરી કરી છે કેલ્ક્યુલેશન કરેલું છે 20% 80,000 ના 20% ને 16,000 બાદ કરો એટલે 64,000 તો 64,000 માં કોણ લઈ જાય ભાગીદાર પ્રતિક તો ભાગીદાર પ્રતિક ના મૂળ ખાતે ઉધાર 64,000 તે ધંધામાંથી દેવાદારો નો નિકાલ કર્યો એટલે તે નિકાલ કરો એટલે તે માલ મિલકત નિકાલ ખાતે જમા 64,000 કેમ કે માલ મિલકત નિકાલ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું હોય તે માલ મિલકત નિકાલ ખાતે જમા થાય બાબત છે ભાગીદાર પ્રતિક એ 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેવાનું સ્વીકારી લઈ ગયા તે હવે લેણદારો નું નિકાલ કરો લેણદારો એટલે દેવું તો દેવું ચૂકવવાનું સ્વીકારી લે છે જો એને દેવાદારો એટલે લેણું કેટલામાં લઈ લીધું 64,000 માં લેણું લઈ ગયો તો લેણ પ્રતિક ના ખાતે ઉધાર ગયા હવે દેવું સ્વીકારી લે તો દેવું સ્વીકારે એટલે
ધંધામાં કોઈ વ્યક્તિ ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકારે દેવા લેખું દેવું ચૂકવવા લેણદારોને ચૂકવે છે તો લેણદારોને ચૂકવે તો પહેલા તો સ્વીકારી લીધું કહેવાય તો સ્વીકારી લીધું તો ધંધાને લાભ આપનાર કહેવાય આપનાર ખાતે જમા કરવા પડે અને બીજું કે લેણદારોનું નિકાલ થાય તો તમે લેણદારો ખાતે જમા 40000 જમા લે તો અવંત રખવાનું લેણદારો નંબર 4 લેણદારો માલ નિકાલ નિકાલ ખાતે ઉધાર 40000 અને જમા લેખા માલ નિકાલ નિકાલ ખાતે તો અમારે હવે રકમ માલ નિકાલ નિકાલ ખાતે ઉધાર 40000 તે ભાગીદાર પ્રતિજ્ઞા મૂળે ખાતે જમા કે ભાગીદાર પ્રતિ ધંધાને લાભ આપનાર છે લાભ આપનાર હોય તો ભાગીદારના મૂળે ખાતે તમારે જમા રાખવા પડે બાબત છે ભાગીદાર પ્રતિ કે લેણદારોને ચૂકવવાનું સ્વીકારી હતો તો લેણદારો લઈ ગયો તેમ ટૂંકમાં ચાર આમ નોંધ હશે આ આમ નોંધ આપણે સ્વાધ્યાયમાં પેજ નંબર 311 દાખલા નંબર 5 માં 11 11 નો નંબર ની આમ નોંધ થઈ ગઈ છે આપણે દાખલા નંબર 5 માં 11 માં નંબર ના વ્યવહારમાં આ ટાઈપની જે તે વખતે આમ નોંધ થઈ ગઈ છે એના જેવી આમ નોંધ છે મેં તમને તેથી કેવું કરી દીધું કે બોર્ડમાં બોર્ડની દ્રષ્ટિએ તમારા માટે આઈએમપી ગણાય આ તમારે બરાબર સમજવી પડશે કે એમાંથી ચાર આમ નોંધ થાય તો કે દેવાદારો લઈ જાય એટલે એ પેલા દેવાદારોનું ખાતું બંધ કરો માલ મુકત નિકાલ ખાતે ઉધાર બાજુ લઈ જાઓ પછી લેણદારોનું ખાતું બંધ કરો ચોખ્ખી કિંમતથી માલ મુકત નિકાલ ખાતે જમા બાજુ લઈ જાઓ અને જે તે દેવા લેના ખાતા બંધ કરો પછી ભાગીદાર સ્વીકારે છે ભાગીદારના મૂળે ખાતે ઉધાર મિલકત લઈ જાય એટલે એ મિલકત એમને ખાતે જશે એટલે ભાગીદાર લેના છે લેના ખાતે ઉધાર થશે અને ધંધામાંથી મિલકતનો નિકાલ થયો એટલે માલ મુકત નિકાલ ખાતું જમા થશે 64000 થી અને ધંધામાંથી લેણદારો પણ નિકાલ થાય પણ કેવી રીતે એ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે એટલે ભાગીદાર ધંધાને લાભ આપનાર છે એટલે માલ મુકત નિકાલ ખાતું ઉધાર થશે ચોપડી કિંમત 40000 તે પ્રતિકના મૂડી ખાતે જમા 40000 તો ટૂંકમાં નવમા વ્યવહારની આમ નોંધ થઈ ગઈ હવે દસમો વ્યવહાર જુઓ પેજ નંબર 290 ભાગીદાર વિજય પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે તેના બદલામાં તેને મહેતાના તરીકે પેઢીએ 12000 ચૂકવાનું નક્કી કર્યું પેઢીએ તેને ફરજ પેટે 6000 ચૂકવ્યા તો અંડરલાઈન પર કરો મહેતાના એની નીચે અંડરલાઈન કરો એની નીચે લખો ખર્ચ પેન્સિલથી લખો મહેતાનો એની નીચે લખો ખર્ચ પછી 12000 એની નીચે અંડરલાઈન કરો 6000 એની નીચે અંડરલાઈન કરો પછી અંડરલાઈન થઈ હોય ને 12000 એની નીચે રાઈટ કરો અને 6000 એની નીચે રાઈટ કરો અને તમારે બે આમનું લખવાની થશે એક મહેનતાનો એટલે ખર્ચ ખર્ચ 12000 ની નોંધ કરવાની થશે અને 6000 તમારે આ વ્યવહારમાં તમારા માટે આઈએમપી છે આ દાખલો આપણે સ્વાધ્યાયમાં આવી ગયો છે સ્વાધ્યાયમાં પેજ નંબર 311 નો દાખલા નંબર 5 નો 10 નો સ્વાધ્યાયમાં 311 માં દાખલા નંબર 5 નો 10 નો આવી ગયો તો જ્યારે કોઈ ભાગીદાર ભાગીદારે પેઢીના વિસર્જનની કાર્યવાહી સ્વીકારે ત્યારે પેઢી અને મહેનતાના તરીકે જે આપતી હોય ને મહેનતાનો એટલે ખર્ચ પેલા તમારે ખર્ચની આમદન કરવાની ટૂંકમાં બે આમદન કરવાની આવા વ્યવહારમાં એક 12000 ની નોંધ કરવાની અને 6000 ની નોંધ કરવાની બીજું જો છેલ્લે ચૂકવી આવો શબ્દ છે ચૂકવી આવો તો ધંધામાંથી રોકડ જાય બીજું 12000 એટલે ધંધામાં ખર્ચ ખર્ચ થાય તો તમારે આ વ્યવહારમાં બે આમદન કરવાની હંમેશા એક મહેનતાના ની કરવાની જે ભાગીદારને આપણે ચૂકવવાનું થયું છે અને બીજું પેઢી અત્યારે 6000 રૂપિયા રોકડા ચૂકવે એની ટૂંકમાં બે આમદન કરવાની 12000 વાળી અને 6000 વાળી તો પેલા જુઓ દસમામાં બે આમદન પેલા તો ખર્ચ થયો ધંધામાં ખર્ચ થયો ટોટલ 12000 નો ખર્ચ થયો મહેનતાનો એટલે ખર્ચ કહેવાય અને ખર્ચ થાય તો માલ મુકત નિકાલ ખાતે ઉધાર 12000 તે કોને આપણે આપવાના છે તે વિજય તે વિજય ધંધાને લાભ આપનાર છે તો વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારી હોય તો શું થાય વિજય ધંધાને લાભ આપનાર હોય તો વિજયના મૂળે ખાતે જમા 12000 બાબત છે વિજયના વિજય વિસર્જન ખર્ચના ભાગીદાર વિજયને ચૂકવવાના થયા વિસર્જન ખર્ચના ભાગીદાર વિજયને ચૂકવવાનું થયું પછી એના પછી આપણે હવે 6000 અત્યારે જુઓ પેઢીએ તેને ખર્ચ પેટે અત્યારે 6000 ચૂકવ્યા કોને આપણે 12000 એને ચૂકવવાના હતા કેને વિજયને એમાંથી અત્યારે 6000 પેઢીએ ચૂકવ્યા વિજયને તો વિજય એ વ્યક્તિ છે વ્યક્તિ ધંધામાંથી લાભ લેનાર છે તો વિજયના મૂળ ખાતે ઉધાર 6000 તે રોકડ બેંક ખાતે જમા 6000 બાબત છે પેઢીએ તેડીએ વિજયને વિસર્જન કરતી જવાબદારી પેટે ચૂકવ્યા અત્યારે 6000 ચૂકવા અને ધંધામાંથી રોકડ ગયું અને રોકડ ખાતે જમા થશે અને વિજય લેના છે તો વિજય લેના હોય તો વિજયના મૂળ ખાતે ઉધાર થાય રોકડ બેંક ખાતે જમા થાય ટૂંકમાં એક મહેનતાણાની આમદન કરવાની અને બીજી આમદન કરવાની વિજય ધંધામાંથી લાભ લેનાર છે એની કરવાની 6000 રૂપિયા ધંધામાંથી રોકડા જાય વિજયના મૂળ ખાતે ઉધાર ને ધંધામાંથી રોકડ જાય રોકડ ખાતે જમા આ વ્યવહાર આપણે અગાઉ સ્વાધ્યાયમાં આવી ગયો છે નંબર 11 ભાગીદારે પેઢીના આવકવેરાની જવાબદારી 35000 ચૂકવવાની થઈ જે ચોપડે નોંધેલ નથી ચૂકવવાની થઈ લખી લેજો માર્ચ 2018 અને આપણે સ્વાધ્યાયમાં આવી ગયો છે સ્વાધ્યાયમાં દાખલા પેજ નંબર 311 માં દાખલા નંબર 5 નો 7
દાખલા નંબર 5 નો 7 માં આવી ગયો પેજ નંબર 311 આવક વેરા ની જવાબદારી આવક વેરા ને ઇંગ્લિશ માં ઇન્કમ ટેક્સ કહેવાય ઇન્કમ ટેક્સ ની જવાબદારી એકવાર આપણે ઉપર આવે એટલે આપણે એને ચૂકવવી પડે અને પેઢી નું વિસર્જન થાય છે તમે લોજિક લગાડો સિમ્પલ સાદો તર્ક લગાડશો ને તો તમને ખબર પડી જશે કે પેઢી ના પેઢી પેઢી પાસે સરકાર જે પૈસા માંગતી હોય ને એ તો તમારે પહેલા ચૂકવવા જ પડે અને ચૂકવવાની થઈ જે ચોપડે નોંધેલ નથી અત્યાર સુધી તો ચોપડે નોંધેલ નહોતી આ બોર્ડ માં પૂછાયું છે માર્ચ 2018 મોસ્ટ આઈએમપી તમારા માટે એ લખી લ્યો મોસ્ટ આઈએમપી માર્ચ 2018 તો ભૂતકાળ માં પૂછાયું છે ચૂકવ સરકાર ને ચૂકવવાનો હોય ને સરકાર પ્રત્યે નું આપણું દેવું હોય તો ચૂકવવું જ પડે પેઢી ના વિસર્જન સમયે તમારે નિકાલ કરવો જ પડે તો એ ધંધા નો ખર્ચ થશે એક જ આમનું થશે ધંધા નો ખર્ચ થાય તો ખર્ચ થતો હોય તો જાય લખ્યું ને માર્ચ 2018 મોસ્ટ આઈપી બોર્ડ માં પૂછાયેલો છે ખર્ચ થાય છે એટલે નિકાલ ખાતે વધારે 35,000 તે ધંધામાંથી રોકડ જાય રોકડ દેખ ખાતે જમા 35,000 બાબત છે આવક વેરાના ચૂકવ્યા તેના આપણે અગાઉ આવો વ્યવહાર આવી ગયેલો છે દાખલા નંબર 5-7 તો વિસર્જન આવક વેરાની જવાબદારી ચૂકવવાની થાય એટલે ચૂકવી જ દેવી પડે આ બોર્ડ માં પૂછાયેલ છે અને જે ચોપડે મુદ્દેલ નથી ભલે ચોપડે મુદ્દેલ ન હોય પણ વિસર્જન વખતે એવું લોજિક લગાડશું કે સરકારને ચૂકવવાના પૈસા એ ચૂકવી જ દેવા પડે એટલે ચૂકવી દીધા એટલે ખર્ચ થયો અને માનગર નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જવું ભલે ચોપડે મુદ્દેલ નથી ચૂકવવાની થઈ જો ચૂકવવાની થઈ હોય તો હવે તો પેઢી નું વિસર્જન થાય પછી કોણ ચૂકવશે તો અત્યારે વિસર્જન વખતે તમારે ચૂકવી જ દેવી પડે એટલે એ ખર્ચ થયો એટલે માનગર નિકાલ ખાતે ઉધાર થાય વ્યવહાર નંબર 12 વિસર્જન વખતે પેઢીના તમામ દેવા ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતોનો વધારો કેટલો હોય તો 60,000 એસડીઆઈ ભાગીદારોનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 4-3-3 છે આ પણ આપણે સ્વાધ્યાયની અંદર આવી ગયો સ્વાધ્યાયમાં પેજ નંબર 311 દાખલા નંબર 5-8 દાખલા નંબર 5-8 આપણે આવી ગયા આ શું કહેવા માંગે છે બરાબર સમજો વિસર્જન વખતે પેઢીના તમામ દેવા દેવા બધા ચૂકવાઈ ગયા પેલા મિલકતની ઉપજ થઈ હશે એમાંથી પેલા ધંધાના દેવા વિસર્જન ખર્ચ ચૂકવી દીધો હશે પછી ધંધાના દેવા ચૂકવી દીધા પછી ભાગીદારોની લોન ચૂકવી દીધી પછી લોન ચૂકવી દીધા પછી વધારો હોય તો શું કહેવાય એ મૂડીનો વધારો કહેવાય મૂડીનો વધારો હોય તો માનકર નિકાલ ખાતાનો નફો કહેવાય તો માન એ વધારો છે ને મિલકતનો વધારો નીચે અંડરલાઈન કરો માન મિલકતોનો વધારો એટલે નફો નફો એટલે કેવો નફો માનકર નિકાલ ખાતાનો નફો છે ત્યાં લખો માનીની ખાતાનો નફો મિલકતોનો વધારો 60,000 પડ્યો છે એમાં ત્રણ ભાગીદાર છે એસ બી અને આઈ એનું નફા નુકસાનનું પ્રમાણ જોવું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું 4-3-3 તો એટલે તમને એ પૂછે નફા નુકસાનનું પ્રમાણ કે આ મિલકતોનો વધારો ભાગીદારો વચ્ચે વેચી શકાય તો 60,000 રૂપિયા એ માનકર નિકાલ ખાતાનો નફો છે તો નફો માનકર નિકાલ ખાતામાં કઈ બાજુ હોય મિલકતોનો વધારો એટલે જમા બાજુનો સરવાળો વધારે હોય તો તફાવત કઈ બાજુ આવે માનકર નિકાલ ખાતામાં ઉધાર બાજુ તફાવત આવ્યો હોય એટલે માનકર નિકાલ ખાતે ઉધાર 60,000 તે હવે ત્રણેય વેચો 4-3-3 અને કુલ ભાગ 10 થાય 4 × 3 = 7 × 10 એટલે 60,000 થાય 10 એટલે 1 ભાગ્યા 6,000 6,000 × 4 એટલે 24,000 6,000 × 3 = 18,000 તે એસ ના મૂડી ખાતે જમા 24,000 તે બી ના મૂડી કે ચાલુ ખાતે જમા 18,000 તે આઈ ના મૂડી કે ચાલુ ખાતે જમા 18,000 બાબત છે મિલકતોનો વધારો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચ્યો તેના ટૂંકમાં મિલકતનો વધારો એટલે તમારે સમજી લેવાનું આ માનકર નિકાલ ખાતાનો નફો છે એમ સમજી અને ભાગીદારના નામે એ બધું અને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ એ બોલે તમારે ભાગીદારો વચ્ચે વહેંચવાનું છે આ પણ આપણે સ્વાધ્યાયમાં 5-8 આવી ગયો એક જ આમ નોંધાય નંબર 13 વ્યવહાર નંબર 13 જોજો વિસર્જન સમયે નહીં નોંધાયેલ યંત્રના 25,000 ઉપજી એની અંદર ત્યાં લખો માર્ચ 2018 રાઉન્ડ કરજો માર્ચ 2018 માં પૂછાઈ ગયેલો છે તો બોર્ડમાં પૂછાયેલો હોય ને એ પાછો રિપીટ થવાની શક્યતા રહી તો એક તો ચોપડે નોંધેલ નથી શું યંત્રો યંત્રો એ મિલકત છે ચોપડે નોંધેલ નથી અને એના ઉપજ્યા 25,000 તો સારું પેલા બે આમ નોંધ ન કર્યું પણ એક જ આમ નોંધ થાય કેમ કે યંત્ર ચોપડે તો નોંધેલ છે ને તો યંત્ર ચોપડે નોંધેલ ન હોય તો મેં યંત્રનું ખાતું બંધ નથી કરવાનું ખાલી શેની આમ નોંધ કરવાની ઉપજ અંગેની આમ નોંધ કરી નાખો તો વિસર્જન સમયે નહીં નોંધાયેલ યંત્ર એટલે ચોપડે યંત્ર તો છે નહીં એટલે યંત્ર ખાતું બંધ કરશું નહીં તો સીધી એની ઉપજ કરી અંડરલાઈન કરો ઉપજ છે તો ધંધામાં રોકડ આવે તો એક જ આમ નોંધ કરશું માર્ચ 2018 માં પૂછે રોકડ આવે તો રોકડ બેંક ખાતે ઉધાર થાય 25,000 તે માર્ગ નિકાલ ખાતે જમા થાય તે ધંધામાંથી એક મહેનતની ઉપજ આવે તો ઉપજ આવી ગયું તો સારી બાબત કહેવાય આવક કહેવાય આવક હોય તો માર્ગ નિકાલ ખાતે જમા થાય તો ધંધામાં રોકડ આવી એટલે રોકડ બેંક ખાતે ઉધાર કરી નાખો અને માર્ગ નિકાલ ખાતે જમા કરી નાખો કેમ કે આપણું મુખ્ય ખાતું માર્ગ નિકાલ ખાતું છે બાબત છે નહીં નોંધેલ યંત્રના ઉપજ્યા તેના પેજ નંબર 291 પર જુઓ
નંબર 14 માં વ્યવહાર ચોપડે નહીં નોંધાય ફર્નિચર 20000 જો ચોપડે નોંધાયું છે જ નહીં 20000 નું ફર્નિચર તો ફર્નિચર નું ખાતું બંધ કરવાનું હોય નહીં કેમ કે ચોપડે નોંધાયું છે એક મહેશ નામનો લેણદાર છે લેણદાર નું નામ એક હોય મહેશ લેણદારને 35000 પેટી બાકીના નાણા ચૂકવ્યા તેના તો કાઉન્સ કરી લેજો અંડરલાઈન કરી લેજો બાકીના નાણા ચૂકવ્યા તેના હવે આમાં શું સમજવાનું છે આપણે તો કે તમને 11 નો મુદ્દો મેં શીખવાડ્યો હતો માનકર નિકાલ ખાતું પૂરું થાય ને એની પહેલા શીખવાડ્યું કે જ્યારે ચોપડે નહીં નોંધેલ મિલકત કોઈ ચોપડે નોંધેલ લેણદારને ચૂકવવામાં આવે ત્યારે ત્યારે એની માત્ર બાકીના પૈસાની નોંધ કરવાની હોય બાકીના પૈસા એટલે આપણે 35000 મહેશ લેણદારને દેવાના છે સાંભળજો એ ચોપડે છે એટલે ચોપડે ખાતું બંધ કરશું એટલે તો લેણદારનું ખાતું આપણે બંધ કરવાનું છે એમાં એને એક જ આમનું દઈ દીધું પણ આપણે બે આમનું કરીશું લેણદારો ચોપડે નોંધેલ છે ફર્નિચર ચોપડે નોંધેલ નથી તો લેણદારો ચોપડે નોંધેલ એનું પેલા ખાતું બંધ કરવું પડશે લેણદારો ની બાકી હંમેશા કેવી હોય જમા હોય તો જમા હોય તો આમનું શું થઈ જાય ઉધાર એટલે લેણદારો પાસે ઉધાર 35000 તે માનક નિકાલ ખાતે જમા 35000 કેમ કે લેણદાર દેવાના ખાતા બંધ કરી બધા ક્યાં લઈ જઈએ માલ ઉપર નિકાલ ખાતામાં જમા કરશું બાબત છે લેણદારનું ખાતું બંધ કરી માલ ઉપર નિકાલ ખાતે લઈ લે હવે એ 35000 માંગે છે કેટલા 35000 માંગે છે એનું ખાતું બંધ થઈ ગયું લેણદારો લેણદારનું ચોપડે ખાતું બંધ કરી દીધું હવે 35000 માંગે છે એને આપણે 20000 ની એક મિલકત દેવાની છે નહીં નોંધેલ ફર્નિચર પેલા તો એ વાત કરી કે નહીં નોંધેલ ફર્નિચર અને ચોપડે તો નોંધ્યું નથી અને ફર્નિચરનું ખાતું બંધ કરવાનું નથી સીધા આપણે બાદ જ કરીએ 35000માંથી 20000 રૂપિયા ફર્નિચર એને આપી તો બાકી હવે કેટલા ચૂકવવાના છે બોલો 15000 ચૂકવવાના છે 35000 માંગતો તો આપણે એને 20000 નું ફર્નિચર આપી દીધું નહીં નોંધેલ ફર્નિચર આપી તો હવે કેટલા દેવાના છે 15000 તો 15000 ની આમનું કરવાની ખાસ તો 15000 ની આમનું કરો તો ધંધામાંથી જાવક થાય ધંધામાંથી જાવક થાય એટલે રોકડ જાય રોકડ ખાતે જમા કરવા પડે એટલે બે આમનું કરવી પડશે પેલા લેણદારનું ખાતું બંધ કરશું 35000 થી અને બીજું 15000 રૂપિયા આપણે ધંધામાંથી રોકડ જશે એટલે ધંધામાંથી જાવક થાય તો માલ કે નિકાલ ખાતે ઉધાર 15000 તે રોકડ બેંક ખાતે જમા 15000 બાબત છે લેણદારને 35000 પૈકી 20000 નું ફર્નિચર અને 15000 રોકડ ચૂકવ્યા છે ને ફર્નિચર આપણે ચૂકવી દીધું એની કોઈ નોંધ કરવાની નથી કેમ કે ચોપડે તો હતું જ નહીં 35000 માંથી સીધા 20000 તો દરેક દીધા ફર્નિચરના એટલે 20000 વાળી આમનું કરવાની નથી બાકીનાની નોંધ કરવી પડશે 15000 ની 35000 થી તમે 20000 નું ફર્નિચર બાદ કરો 15000 થી નોંધ કરવાની છે માનકર નિકાલ ખાતે ઉધાર 15000 તે રોકડ બેંક ખાતે જમા 15000 હવે ઈ બે નોંધ થઈ જાય પછી છેલ્લો વ્યવહાર છે આપણો 15 નો મોસ્ટ આઈપી છે જે બોર્ડમાં પૂછાયેલો છે માર્ક 2018 તો મેં લખ્યું છે મોસ્ટ આઈપી માર્ક 2018 માં પૂછાયેલો એમાં બે આમનું કરવી પડશે એને એક જ કરી આપણે બે કરશું એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40000 ચૂકવવાનું સ્વીકાર અંડરલાઈન કરો શ્રીમતીજીની ત્યાં લખો પેન્શનની પત્નીની લોન શ્રીમતીજીની એટલે પત્નીની લોન કહેવાય પછી ચૂકવવાનું સ્વીકારે છે ત્યાં લખો માર્ચ 2018 મોસ્ટ આઈએમપી અને સ્વાધ્યાયમાં આપણે આવી ગયું છે સ્વાધ્યાયમાં પેજ નંબર 311 ઉપર પાંચમાનો છઠ્ઠો વ્યવહાર આવ્યો આપણે પહેલા બે આમનું કરશું આ ભાગી પહેલા એ સમજી લઈએ આ ભાગીદારની લોન નથી આ ભાગીદારની પત્નીની લોન છે તો ભાગીદારની પત્નીની લોન એ ત્રાહિક પક્ષનું દેવું જ કહેવાય તો ભાગીદારની પત્નીની લોન નું ખાતું પેલા આપણે બંધ કરીએ એટલે બે આમનું કરવી પડશે એક શ્રીમતીજીની લોન એટલે પત્નીની લોન એ ચોપડે દેવું છે દેવાની બાકી હંમેશા જમા હોય જમા હોય તો ખાતું બંધ કરવા માટે શું કરવું પડે ઉધાર તો તે ઉધાર પી દે અને શ્રીમતીજીની લોન ખાતે ઉધાર 40000 અને બંધ કરી ક્યાં લઈ જશો માનકર નિકાલ ખાતે જમા બાબત છે શ્રીમતીજીની લોન નું ખાતું બંધ કર્યું તેના એટલે લોન ખાતું બંધ થઈ ગયું એને એક જ આમનું લખી આપણે બે આમનું લખવાનું પેલા દેવાનું ખાતું બંધ કરવાની આમનું લખી દેવાનું ખાતું બંધ કરી ક્યાં લઈ ગયા માનકર નિકાલ ખાતે જમા કરો હવે આપણે ભાગીદાર સ્વીકારે છે તો કે હા ભાગીદાર જો સ્વીકારી લેતો હોય તો ધંધાને લાભ આપનાર કે તો ધંધાને લાભ આપનાર હોય તો આપનાર ખાતે હંમેશા જમા થાય ભાગીદાર લાભ આપનાર છે તેથી ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા કરવા પડે અને લોન ખાતું બંધ કરવાનું છે તો લોન ખાતું ક્યાંય બંધ કરી દીધું જુઓ હવે ભાગીદાર જો સ્વીકારી લેતો હોય તો ભાગીદાર ધંધાને લાભ આપનાર છે આપનાર ખાતે તમારે જમા રાખવું પડે હવે અહીંયા માનકર નિકાલ ખાતું જુઓ 40000 જમા છે તો તમારે હવે નિકાલ થઈ જાય ત્યારે શું કરવાનું એનાથી વિરુદ્ધ બોલવાનું માનકર નિકાલ ખાતે ઉધાર 40000 તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા 40000 બાબત છે ભાગીદાર શ્રીમતીજીની લોન ચૂકવવાનું સ્વીકાર્યું છે ને ટૂંકમાં એની અંદર તમને એક જ આમનું દે દીધું આપણે બે આમનું કરવાનું કઈ કઈ બે એક લોન ખાતું બંધ કરવાનું શ્રીમતીજીની લોન એ ધંધાનું દેવું છે દેવાનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનું માનકર નિકાલ ખાતા જમા પછી ભાગીદાર સ્વીકારતો હોય
તો પોતાની પત્નીની લોન ચૂકવવાનું સ્વીકારી દેતો કે ધંધાને લાભ આપનાર કહેવાય આપનાર હોય તો આપનાર ખાતે જમા થાય તો ભાગીદારના મૂળે ખાતે જમા રખાય અને માં પિતા નિકાલ ખાતો શા માટે ઉધાર તો કે અહીંયા જમા હોય તો નિકાલ ખાતો હોય ત્યારે ક્રોસ મારવી પડે માં પિતા નિકાલ ખાતે ઉધાર કરવા પડશે 40,000 અને ભાગીદારના મૂળે ખાતે જમા કરવા પડશે 40,000 બાબત છે શ્રીમતીજીની લોન ચૂકવવાનું સ્વીકારી તેને આપણા આ 15 વ્યવહારો છે ને ઈ 15 તમારે માટે મોસ્ટ આઈ કે ગણ આ પણ માર્ક 2018 માં પૂછાય બેઠે બેઠા ઉદાહરણમાંથી પૂછે છે અને તમારે 15 વ્યવહાર તમારે લેક્ચર નો પૂરો થાય એટલે તમારે મેં તમને પીડીએફ મોકલી છે લેક્ચર નંબર 4 માં તમને પીડીએફ મળશે એ 30 પેજની પીડીએફ છે એમાંથી તમારે 15 વ્યવહાર તમારી ફેસબુક માં ઉતારવાના થશે તો ઈ 15 વ્યવહાર પૂરા થઈ જાય પછી આપણે હવે તમારે ઉદાહરણ છે ને 2 થી માંડી 9 સુધી કરવાના નથી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સાંભળજો ઉદાહરણ 1 થઈ ગયો આપણું કમ્પ્લીટ 15 વ્યવહાર થઈ ગયા છે હવે તમારે ઉદાહરણ 2 થી માંડી 9 એટલે 9 છેલ્લું ઉદાહરણ છે તમારે 2 થી માંડી 9 ઉદાહરણ કરવાના નથી હવે સ્વાધ્યાયમાં તમારે દાખલા નંબર 7 થી માંડી 10 નો કરવાની હું તમને છેલ્લે પૂરું થશે ત્યારે લખી મોકલી દઈશ હવે આપણે એના પછી એક દાખલા નંબર 4 નો એક 8 નો દાખલો છે એ અગાઉ આપણે થઈ ગયું એ પાછો આપણે આમનું લખવાની છે એટલે આપણે આમનું લખીએ અને પછી આપણે ખરા ખોટા વિધાન તરફ આગળ વધશું તો આજના લેક્ચર નંબર 9 માં છે ને તમને પીડીએફ મળે ને એમાં તમને 9 ઉદાહરણ તમને મળી જશે પેલું ઉદાહરણ કમ્પ્લીટ જ હશે એ તમારે તમારી ફેસબુકમાં ઉતારી લેવાનું છે આજનો લેક્ચર નંબર 9 અહીંયા પૂર્ણ થઈ